लीक સામે સરકાર કાયદો બનાવવાની વાત કરે છે તેનાથી ક્યાંક યુવાઓને સાંત્વના તો મળી છે કે હવે આવનારા જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે તેમાં કદાચ આ જ પ્રકારના જે કૌભાંડીઓ છે તે આવા કૌભાંડ આચરતા ખચકાશે પરંતુ હજી પણ સરકાર સામે સવાલ છે સિસ્ટમ સામે સવાલ છે કારણ કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પારદર્શિતા ગુમાવી રહી છે અને એક બાદ એક પેપર લીક કાંડથી ગુજરાત પણ બદનામ થઈ રહ્યું છે મનીષભાઈ બ્રેક પહેલા પરિમલભાઈનો જવાબ આપણે સાંભળ્યો અને એ જે રીતે કહી રહ્યા છે તેની સામે તમારો શું કાઉન્ટર છે કારણ કે વિરોધ પક્ષે પણ એક જવાબદારી નિભાવવી પડશે કે આ પ્રકારના કૌભાંડો રાજ્યમાં ન થાય શિવાની પહેલા તો તમારા જેવા બધા એન્કરને આ કહું છું વિરોધ પક્ષે આમ કહું છું અરે ભાઈ સત્તાધારી પક્ષે તો આ પાપ કર્યું છે 14 પેપરો ફૂટ્યા સચિવા બિન સચિવાલય પરીક્ષામાં કોંગ્રેસ રોડ ઉપર હતી ટેટની પરીક્ષા મેં 70 દિવસ સુધી આંદોલન ચલાવ્યું રાજ્યની અંદર ખોટું થતું હોય અહીંયા દરેક જગ્યાએ ગુજરાતના યુવાનોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષે વિધાનસભાની અંદર હોય કે વિધાનસભાની બહાર હોય હંમેશા કોંગ્રેસ પક્ષે નીતિ રાખી છે કે ગુજરાતના યુવાનોને ન્યાય મળે કમનસીબે ભાજપાની ભ્રષ્ટ સરકાર ગુજરાતમાં મોંઘું શિક્ષણ એમના પાપે અને એના પછી જે કોઈ પરીક્ષા લેવાય એમાં મોટા પાયે ગેરરીતિને ગોલમાલ થાય છે પેપરો ફૂટે છે હવે સરકાર એમ કે એક બાજુથી હવે આમાં જે કલમો લગાડી છે 120B 420 અરે ભાઈ આ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે એવું ખુદ એટીએસ કે છે કોર્ટમાં આ ગેંગ આખી કામ કરે છે જેનો ભવ્ય ભૂતકાળ છે આરોપીઓનો સીબીઆઈએ પણ આવા પ્રકારના ગુનાઓમાં એમને આરોપી બનાવ્યા હતા તો પછી આની ઉપર ઓર્ગેનાઇઝ ક્રાઇમ 10 લાખ જેટલા યુવાનોના ભવિષ્ય સાથે રમત અને રાજ્ય સામેની સીધી આ રમત છે તો સરકાર કેમ એની ઉપર ગુસ્સીટોક નથી લગાવતી સરકાર કેમ એની ઉપર બીજા મોટા કાયદા નથી લગાવતી કારણ સરકારને ખબર છે આ મોટા વર્ગ ધરાવતા લોકોના આશીર્વાદથી આખું ઓર્ગેનાઇઝ રીતે થઈ રહ્યું છે તમે પ્રેસની અંદર ગયો છો અરે ભાઈ ભૂતકાળમાં પેપર તો સ્ટ્રોંગ રૂમમાંથી ફૂટ્યા હતા અમદાવાદના પ્રેસમાંથી બી કોને બચાવ્યો સરકાર બચાવવા માટે કામ કરે છે સરકાર ગુજરાતના યુવાનોના ન્યાય માટે કામ નથી કરતી પણ કૌભાંડીઓને પેપર ફોડનારાઓને અને ગેરરીતિ આચરનારાઓને રાજકીય આશ્રય આપે છે એના કારણે જ ગુજરાતમાં વારંવાર પેપર ફૂટે છે આપણે જોયું છે તલાટીકમ મંત્રીની ભરતી વખતે 15-15 લાખ રૂપિયાનો ભાવ બોલાય નામદાર વડી અદાલતમાં કેસ થાય કોણ પકડાણું તો રાજ્યના મંત્રીની ઓફિસમાંથી માણસો પકડાતા સંયમ સંકુલ સચિવાલયમાંથી રાજ્યની અંદર અત્યાર સુધીના જેટલી બી ભરતી થઈ કોણ એને બચાવનાર હતા કૌભાંડીઓ કોણે કોણે શું કર્યું ભ્રષ્ટાચારની એબીસીડી કોને લખાઈ હતી એમસીક્યુ પેપરના આખે આખા પેપરના જવાબ સાથે બોલનારા લોકો કોણ કઈ હોટલમાં એમને રાત્રે વાસો કરાવવામાં આવે જે પરીક્ષાર્થીઓ એને આખે આખા જવાબ લખાઈ દે વેલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે કેમ સરકાર આવા લોકોને બચાવે છે 14 પેપર ફૂટ્યા 1-2 પેપર ફૂટ્યા તો સરકારને સામે કોકનો સરકારને નારાજ કરવા કે સરકારને બદનામ કરવા માટે હોય યુવરાજી 14 પેપર અને લગભગ 2014 થી આ સિલસિલો ચાલુ છે કે જ્યારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આવું કંઈક ને કંઈક થતું જ રહે છે પણ હવે તમે જે વાત કરી રહ્યા છો એસઆઈટી કે સીબીઆઈ આની તપાસ કરે કારણ કે જે આમાં કનેક્ટેડ લોકો છે એ લોકો આ પહેલા પણ ભરતી કૌભાંડોમાં સંડોવાયેલા છે એ પછી મેડિકલની ભરતી હોય કે પછી આંતરરાજ્ય કૌભાંડ હોય એમાં પણ આ લોકોના નામ સંડોવાયેલા છે ખાસ કરીને અત્યારે જે કહી શકાય કે તમારી ટીવી સ્ક્રીન ઉપર જે ચિત્રો ચાલી રહ્યા છે એ ફક્ત એક ભરતીમાં સંડોવાયેલા નથી ધારો કે આ મનહર પટેલ છે તો મનહર પટેલનું 2018ની એફઆઈઆરમાં નામ છે એલઆઈડીનું પેપર ફૂટ્યું ત્યારે આજ જે મનહર પટેલ છે એનું ટીએટી પેપર ફૂટ્યું ત્યારે પણ આ જ વ્યક્તિ જે છે એ પેપર ફૂટવાની ઘટના સાથે સંકળાયેલા છે હવે એના પછી જે અન્ય ઉર્જા વિભાગની કૌભાંડને ભરતી આવી ત્યારે પણ આ જ વ્યક્તિનું નામ હતું હવે આ બધું જ એકબીજા સાથે લિંકઅપ પણ છે અને બીજું કે હમણાં ભાઈશ્રી વાત કરી હતી કે આના માટે સરકાર જવાબદાર નથી પરંતુ અમારે સ્પષ્ટ કહેવાનું છે કે સીધી જ રીતે આમ જોવા જઈએ તો આ જે તમામ ભરતીઓ લે છે કાં તો ગૌણ સેવા લે છે કાં તો પંચાયત સેવા પસંદગી મંડળ લે છે પંચાયત મંત્રી અને આની સાથે સીધું જીએડી જવાબદાર છે તો જીએડી આવે છે કોની અંડરમાં તો જીએડી આવે છે સીધા જ મુખ્યમંત્રીની અંડરમાં તો મુખ્યમંત્રી આવીને પહેલા વાત કરી છે કે હા ભાઈ અમારી જે સિસ્ટમ છે ત્યાં ક્યાંક લૂપહોલ રહી ગયો છે તેને કારણે આ પેપર લીકેજ થયું છે અમારી સિસ્ટમમાં ક્યાંક લીકેજ છે એટલે આયા સુધી આ લીકેજ એ બાર વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે બીજી વાત એવી બેન કાયદો બનાવવાની મારે આ વાત ઉપર ખાસ વાત કરવી છે કે કાયદો આપણી પાસે ઘણા બધા છે ધારો કે દારૂબંધીનો આપણી પાસે કાયદો તો છે જ છતાંય આપણે ખ્યાલ છે કે ગુજરાતમાં ક્યાં ક્યાં જગ્યાએ દારૂ મળતા હોય છે પરંતુ હું એવું માનું છું ત્યાં સુધી કે કાયદો એને ઇમ્પ્લિમેન્ટેશન ઉપર છે એ હંમેશા કામ કરતો હોય છે કાયદાનું ઇમ્પ્લિમેન્ટેશન આપણે કઈ પ્રકારે કરીએ છીએ એની ઉપર છે વાત હમણાં ગુજસી ટોકની થઈ હું હમણાં એનએસએની વાત કરું તો આ બધા જ કાયદાઓ છે પરંતુ આ જે કાયદાઓ છે એ વર્તમાનમાં પણ એસ્ટાબ્લિશ છે જ એવું જરા પણ નથી કે નથી તો એ પ્રકારના કાયદાઓ પણ આવા લોકો ઉપર લાગી જ શકે છે અને આમ જોવા જોઈએ તો માનવ વધનો ગુનો પણ લાગી શકે આ એની સાથે રાજદ્રોહનો ગુનો પણ લાગી શકે કેમ કે એને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરેલા છે એટલા માટે એને રાજદ્રોહના ગુનામાં પણ સાંકળી શકે એમ છે નવો
કાયદો બનાવે છે કોઈ વાંધો, પણ નવા કાયદામાં એવા પ્રાવધાન રાખજો કે ભૂતકાળના કોઈ પણ આરોપીઓ છટકી ન જાય અને ભવિષ્યમાં કોઈ આ પ્રકારના પેપર લેનાર કે પેપર આપનાર એ ખરેખર હજાર વખત વિચાર કરે અને કદાચ એવો વિચાર પણ કરે તો હયું કાપી ઉઠે. બિલકુલ પરિમલભાઈ, ઘણા લાંબા સમયથી તમારો શિક્ષણનો અનુભવ છે વિદ્યાર્થીઓ વચ્ચે અને આ રીતે નોકરી વાંચુઓની વચ્ચે તમે રહેલા છો, એટલે આ જે વેદના છે, હું તો કહું છું કે આ 9 લાખમાંથી જે પ્રામાણિક ઉમેદવારો છે કે જેમને ખરેખર નોકરીની જરૂરિયાત છે, સરકારી નોકરીનું તેમનું સપનું છે, એ ક્યાંક રોળાતું દેખાતું હોય છે. શા માટે આવા પ્રામાણિક ઉમેદવારો છે 100 દિવસની રાહ જુએ, ફરીવાર વિલંબમાં નાખવાની નોકરી એને? એટલે જ યુવરાજસિંહ જે વાત કરી રહ્યા છે કે જે કાયદો બને એ નક્કર બને અને ખરેખર એમાં ઉદાહરણરૂપ કાર્યવાહીના પ્રાવધાન હોય. શું એ જવાબદારી સરકાર લેશે? શિવાનીબેન, લખીને રાખો, વાત સાચી છે. સરકારે પણ આ ઘટનાને વખોડી છે. કેટલાક તત્વો પોતાની, જેને કહેવાય કે એક આ એક ચેઇન ઓફ ક્રાઇમ છે, એનો લાભ લઈને આ કરતા હતા. સરકાર ખૂબ કડક કાયદો બનાવવા જઈ રહી છે. પેપર ફોડવાની ઘટના હવે જો કોઈ તમે જોજો, કંઈ કરવાની હિંમત નહીં કરે એવો કાયદો આવી રહ્યો છે અને સરકાર ચોક્કસ આ બાબતમાં સફળ થશે. લાખો વિદ્યાર્થીઓના ભવિષ્યની જે ચિંતા આજે આપણે પરીક્ષાઓ આયોજન કરવામાં કરી રહ્યા હતા એમાંથી આપણે હવે બહાર નીકળીશું અને એમને સફળ બનાવવાના પ્રયત્ન કરીશું. આ ઘટનામાંથી સરકારે પણ ઘણા પાઠ લીધા છે કે કેવા લોકો કેવી રીતે આખી ઘટનાને કેઓસ કરવામાં સફળ રહ્યા હતા, કાયદાની છટકબારીનો લાભ લઈને સફળ રહ્યા હતા, એ ભૂતકાળ બની જવાનો છે. અને આવનાર સમયમાં સરકાર આવા તત્વોને પણ ખૂબ જ અસરકારક દાખલા સ્વરૂપ સજા કરવાની છે અને પગલાં લેવાની છે અને વિદ્યાર્થીઓના વિશાળ હિતમાં અને ભવિષ્યમાં સુખરૂપ પરીક્ષા આયોજન થાય એની પણ 100 દિવસમાં કાર્યવાહી કરવાની. ઓકે મનીષભાઈ, ગુજરાતમાં આપે શિવાનીબેન પૂછ્યું મને, આગામી દિવસોની અંદર 4 તારીખે સમગ્ર રાજ્યમાં કોંગ્રેસ પક્ષ તરફથી કાર્યક્રમ આપવામાં આવે છે, યુવાનોને ન્યાય મળે તેના માટે. એની માંગ છે, એક તો કડક કાયદો બનાવો, કાયદાની અમલીકરણ કરાવી જેમ યુવરાજભાઈએ કીધું એ જ રીતે, અને સાથે સાથે અત્યાર સુધીની જેટલી બી ભરતી થઈ એમાં થયેલા કૌભાંડ અંગે અને સંપૂર્ણપણે એમાં શું સ્થિતિ છે અત્યારે, એ આરોપીઓ જેલમાં છે કે બહાર ફરે છે, મજા કરે છે કે ગાંધીનગરના સચિવાલયમાં આવન જાવન કરે છે, આ તમામ બાબત સાથે વિસ્તૃત રીતે શ્વેતપત્ર બહાર પાડવામાં આવે. ગુજરાતના યુવાનોને પરીક્ષા દેવા આવવા માટે એમનો કોલ લેટર એ સંપૂર્ણપણે પરીક્ષા ખંડ સુધી પહોંચવા અને પરત આવવા સુધીનો જે એમનો કોલ લેટર છે એ જ એમની માટે વાહન વ્યવહારનો મફત પાસ બને અને સમગ્ર રીતે રાજ્યની વ્યવસ્થા સુચારુ થાય. ખાલી એક્ટ બનાવવાથી નહીં ચાલે, એક્શન પણ એટલા જરૂરી છે અને સરકારની ઈચ્છાશક્તિ હશે જેમ ભાઈ યુવરાજે કીધું કે અત્યારે કાયદા તો છે પણ સરકારની ઈચ્છાશક્તિનો અભાવ છે અને ભ્રષ્ટાચારીઓને બચાવવા માટે સરકાર જે સાંઠગાંઠ કરે છે એમાંથી સરકાર બહાર આવશે તો જ ગુજરાતના યુવાનોને ફાયદો થશે. બાકી કાયદા તો અનેક છે પણ કાયદાની અમલવાળી અંતે તો સરકાર જ કરાવવાની. એટલે સરકાર પોતે એને અસામાજિક તત્વોને રોકવા માંગે છે કે નહીં, અસામાજિક તત્વોને રોકવા જરૂરી છે અને જે ભૂતકાળમાં બનેલા બનાવો છે તેના આધારે પણ કોઈક એવી બાબત સામે આવે સરકાર તરફથી, સિસ્ટમ તરફથી, તો આ કાયદાને લઈને યુવાઓ પણ આશાવાન દેખાઈ શકે. આ વિશે આગળ પણ ચર્ચા, પણ તે પહેલા રોકાઈએ એક બ્રેક માટે.